હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર આપના બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટ ઉપર. તો મિત્રો, આજે આપણે શીખવાના છીએ કે કોઈ પણ આપણે રજીસ્ટ્રેશન કરતા હોય અથવા કોઈ ફોર્મ ભરતા હોય તો એમાં ફરજિયાતપણે આપણે ફોટો અને સાઇન અપલોડ કરવાની આવતી હોય છે. તો ઘણાને એ પ્રશ્ન થતો હોય છે કે ફોટાની સાઇઝ કેમ રિસાઇઝ કરવી, એના ડાયમેન્શનલ કઈ રીતે સેટ કરવા, જેની હાઇટ છે, વિડ્થ છે, નાની કેમ કરવી, સાઇનને મોટી કેમ કરવી. ઘણી જગ્યાએ એ પ્રકારનો ફોટો પણ માગતા હોય છે કે ફોટાની નીચે આપણું નામ અને ડેટ લખેલી હોય છે. તો આપણી પાસે એ રીતનો ફોટો ના હોય તો આપણે એડિટ કરી અને આપણે ફોટાની નીચે નામ અને ડેટ એ કઈ રીતે આપણે સેટ કરી શકીએ તે આજે આપણે જોઈશું. તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે માની લો કે ફોટાને આપણે ક્રોપ કે કટિંગ કરવો છે અથવા તો રિસાઇઝ કરવો છે, તો ત્યારે આપણે ફોટા ઉપર રાઇટ ક્લિક કરશું અને અહીંયા આવે છે મેનુ ઓપન વિથ. ઓપન વિથના અહીંયા સામે જોશો તો માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજર કરીને એક ઓપ્શન આવશે. આની પહેલાં તમને મિત્રો જણાવી દઉં કે માઇક્રોસોફ્ટ ઓફિસ તમારા કમ્પ્યુટર કે લેપટોપની અંદર ઇન્સ્ટોલ હોવું જોઈએ તો જ આ ઓપ્શન તમને બતાવશે. તો સૌ પ્રથમ આપણે એની ઉપર જઈને ક્લિક કરશું એટલે આપણો ફોટો આ રીતના ઓપન થઈ જશે. તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો એડિટ પિક્ચર કરીને છે, તો આપણે એના ઉપર જઈને ક્લિક કરશું. જેવું ક્લિક કરશું એટલે અહીંયા તમને બધી પ્રકારના મેનુ બતાવી દેશે કે જેની મદદથી આપણે ફોટાને ક્રોપ, કટિંગ, રિસાઇઝ કે જે કંઈ કરવું હશે તે આપણે કરી શકશું. તો એમાં આપણે પહેલાં ક્રોપ જોઈએ, એટલે કે ફોટાને તમારે કટિંગ કરવો છે તો ક્રોપની મદદથી તમે કરી શકો છો. તો ક્રોપ ઉપર ક્લિક કરશું એટલે ફરતી બાજુ જો આ રીતની નિશાની આવી જશે છે, એમાં જે સાઇડથી તમારે જેટલો ફોટો ક્રોપ કટિંગ કરવો છે એટલો તમે અહીંથી લંબાવી દેવાનો. માની લો કે ઉપરનું જે નામ છે આપણે નથી જોઈતું, કાઢી નાખવું છે, તો જ્યાં સુધી આ નીકળી જાય ત્યાં સુધી એટલો કટિંગ કરી નાખવાનો. ત્યારબાદ આ સાઇડથી આપણે કટિંગ કરવું હોય તો આ પટ્ટીનો ઉપયોગ કરી અને જ્યાં સુધી જેટલો કટિંગ કરવો છે એટલો આપણે રાખી દેવાનો. એ રીતે આ સાઇડથી પણ આપણે કરી નાખીએ. તો જો હવે આ રીતનો ફોટો તમને કમ્પ્લીટ દેખાય કે કટિંગ થઈ ગયો છે એટલે ત્યારબાદ અહીંયા ઓકે ઉપર જઈને ક્લિક કરી દેવાનું રહેશે. એટલે હવે જોશો તો આ ફોટો આપણો કટિંગ થઈ ગયો છે. હવે આને આપણે સેવ કરવો હોય તો સેવ કરી શકીએ. અને હા, પહેલાં એની આપણે સાઇઝ ચેક કરવી હોય કે કેટલી સાઇઝનો ફોટો બન્યો છે તો આપણે એના ઉપર કર્સર રાખશું એટલે ત્યાં તમને સાઇઝ બતાવી જશે. જો આ સાઇઝ આની છે 10.8 KB, તે તમને અહીંયા નીચે સાઇઝમાં બતાવશે. તો એ જ રીતે આપણે સાઇનને પણ ક્રોપ કરી લેશું. તેની ઉપર રાઇટ ક્લિક કરી ઓપન વિથમાં જઈ માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજર, જે રીતના આપણે ફોટોને ક્રોપ કર્યો છે તે જ રીતના આપણે સાઇનને પણ ક્રોપ કરી શકશું. જો સાઇનમાં એટલું ધ્યાન રાખવાનું કે બધી બાજુ આટલી જગ્યા રહેવી જોઈએ, જે હું જે રીતે કરું છું તે રીતે, જો બધી બાજુ એક સરખી જગ્યા આપણે રાખવાની હોય છે. આ રીતના કટિંગ થઈ ક્રોપ થઈ જાય છે, આટલી બધી બાજુ એક સરખી જગ્યા રહી જાય, ત્યારબાદ અહીંયા ઓકે ઉપર આપણે ક્લિક કરી દેવાનું અને ત્યાર પછી આપણે એને અહીંથી સેવ કરી દેવાનું રહેશે. તો હવે આપણે આની સાઇઝ પણ જોઈ લઈએ. તો આની સાઇઝ છે 6.58 KB. તો આ રીતના આપણે કટિંગ કરવાની હોય છે. તો ત્યારબાદ આપણે શીખવાનું છે કે ફોટાને આપણે રિસાઇઝ કઈ રીતે કરવો. તો ચાલો આપણે પાછો ફરીથી એ રીતના આપણે ઓપન વિથમાં જઈ અને માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજરમાં આપણે ઓપન કરીશું. ત્યારે ઓપન કરશું એટલે અહીંયા એડિટ પિક્ચર ઉપર જઈને આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જોશો તો અહીંયા એક રિસાઇઝનું ઓપ્શન તમને જોવા મળશે. તો રિસાઇઝ ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા 2 થી 3 ઓપ્શન તમને અલગ અલગ બતાવશે, તેમાં આ ઓપ્શનનો ઉપયોગ કરી અને તમે રિસાઇઝ કરી શકો છો. તો અત્યારે આપણે પહેલાં જોઈ લઈએ આપણે આની સાઇઝ કેટલી છે, તો કે 10.8 KB છે. તો જેવી તમારે માની લો કે વધારવી છે એની સાઇઝ, તો અહીંયા પર્સન્ટેજમાં તમે જેવું વધારશો અને અહીંયા ઓકે આપી તો અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે જોશો તો સાઇઝ તમારી વધી ગઈ હશે. અત્યારે કેટલી થઈ ગઈ છે? 19.67 KB. તો એ જ રીતના તમારે સાઇઝને ઘટાડવી છે તો અહીંથી પર્સન્ટેજ ઓછા કરો અને સેવ ઉપર ઓકે દબાવી અને સેવ ઉપર તમે ક્લિક કરશો એટલે સાઇઝ તમારી ઘટી જશે. તો આ પ્રમાણે તમારે જેટલી સાઇઝની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે તમે સાઇઝ કરી શકો છો.
तो એ જ રીતે આપણે સાઇનની પડે એ રીતના સાઇઝ આપણે સેટ કરી શકીએ છીએ. ઓપન વિથમાં જઈ અને માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજરમાં ઓપન કરી એડિટ પિક્ચરની અંદર જઈ રિસાઇઝ ઉપર ક્લિક કરશું એટલે જેટલી આપણે એની સાઇઝ જોતી હોય તે રીતના વધારી અથવા તો ઘટાડી શકીએ. જો આ રીતે તો હવે આની સાઇઝ થઈ ગઈ છે 5.50 KB. હવે માની લ્યો કે આપણે કોઈ પણ જગ્યાએ અપલોડ કરવો હોય ફોટો અને ત્યાં 5 KB નો ફોટો માગે છે તો જે આપણે 50 પોઈન્ટ સાઇઝ વધારે છે તો ફરી આપણે અહીંયા 4 થી 5 પોઈન્ટ ઘટાડી નાખશું. ત્યારબાદ અહીંયા ઓકે ઉપર ક્લિક કરી અને આપણે સેવ કરશું. તો હવે આપણે જોશું તો 4.84 KB થઈ ગયો છે એટલે કે 5 KB થી નાનો. તો હવે આ રીતનો આપણો સાઇન અને ફોટો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા એક આપણે બીજી રીત શીખવાની છે કે જ્યારે તમારા કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ ના હોય તો ત્યારે તમે પેઇન્ટ દ્વારા એટલે કે પેઇન્ટ બધા કમ્પ્યુટરની અંદર ડિફોલ્ટ હોય જ છે તો પેઇન્ટ દ્વારા પણ તમે ક્રોપ કરી શકો, રિસાઇઝ કરી શકો. અને આપણે પેઇન્ટમાં બે વસ્તુ બીજી શીખવાની છે કે એના ડાયમેન્શનલ કઈ રીતે સેટ કરવા અને ફોટાની નીચે જ્યારે આપણે નામ અને તારીખ લખવાની હોય તો ત્યારે એ કઈ રીતે તારીખ અને નામ લખવું તે આપણે શીખીએ. તો સૌ પ્રથમ પહેલાં આપણે ફોટા ઉપર રાઇટ ક્લિક કરી ત્યારબાદ અહીંયા ઓપન વિથમાં જઈ અને નીચે જોશો તો તમને પેઇન્ટ બતાવશે તો પેઇન્ટ ઉપર જઈને આપણે ક્લિક કરવાનું રહેશે એટલે હવે આ તમારો ફોટો પેઇન્ટની અંદર ઓપન થઈ જશે. તો ત્યાર પછી અહીંયા જોશો તો અહીંયા તમને સિલેક્ટનું એક ઓપ્શન જોવા મળે છે તે સિલેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સિલેક્ટ ઉપર ક્લિક કરો એટલે હવે તમારે જેટલો ફોટો કટિંગ કરવો છે એટલો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જેમ કે તમે જોઈ શકો છો કે હું જે રીતના સિલેક્ટ કરું છું એ રીતના તમારે જેટલો ફોટો જોતો હોય એટલો ફોટોને સિલેક્ટ કરવાનો રહેશે. જો આ રીતે સિલેક્ટ થઈ જાય એટલે ત્યારબાદ અહીંયા સિલેક્ટની બાજુમાં એક અહીંયા ક્રોપનું એક ઓપ્શન આપેલું છે તમે જોઈ શકો છો તે ક્રોપ ઉપર જઈને એકવાર તમારે ખાલી ક્લિક કરી દેવાનું રહેશે એટલે ઓટોમેટિકલી એ ફોટો તેવી રીતના તમે જેટલો સિલેક્ટ કર્યો હશે તેટલો કટિંગ થઈ જશે. હવે આપણે બીજા નંબરની વસ્તુ આમાં જોઈ લઈએ. તમે અહીંયા જોશો તો અહીંયા ડાયમેન્શનલ એના આપેલા છે 230x247 પિક્સલમાં છે બરાબર. તો હવે આપણે એ કઈ રીતે સેટ કરવો એ પણ તમને જણાવી દઉં. ઘણીવાર જે ડાયમેન્શનલ એટલે ગુજરાતીમાં તમને કહું તો હાઈટ અને વિથ એટલે એની લંબાઈ અને પહોળાઈ તો એ આપણે સેટ કરવી છે. ક્યારેક તમને એવું પૂછ્યું હોય કે આટલી આની ફોટાની હાઈટ હોવી જોઈએ અને આટલી આની વિથ હોવી જોઈએ તો એ કઈ રીતે સેટ કરવી એ આપણે શીખીએ. તો સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં રિસાઇઝમાં જશું, રિસાઇઝ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું તમને બોક્સ ઓપન થઈ જશે. તેમાં અહીંયા તમારે વયું જવાનું અહીંયા પિક્સલમાં. પિક્સલ ઉપર ક્લિક કરશો એટલે અત્યારે હાલમાં જેની આની હાઈટ અને વિથ છે એ તમને અહીંયા બતાવશે. અને ત્યારબાદ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે આ ઓપ્શન લખેલું છે મેન્ટેન રેસ્પેક્ટ રેશિયો તેને ત્યાંથી રાઇટ તમારે કાઢી નાખવાનું રહેશે. હવે તમારે અહીંયા જેટલી એની હાઇટને વિથ કરવી હોય એટલી તમે કરી શકો છો. માની લ્યો કે તમને ઉદાહરણ તરીકે કહું તો તમને પહોળાઈ માગી છે 100 અને હાઇટ માગી છે 120 તો અહીંયા 100 અને 120 કરી અને અહીંયા આપણે ઓકે આપી દેવાનું રહેશે. હવે જેવું ઓકે આપી દો એટલે હવે આપણો ફોટો 100x120ની સાઇઝનો થઈ ગયો છે જો અહીંયા તમે નીચે જોઈ શકો છો. તો હવે આપણે આ ફોટાને સેવ કરી લઈએ. અને હા, બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખજો, અહીંયા તમારે સેવ એઝ કરવાનું રહેશે કારણ કે જો સેવ કરશો તો જે તમારો ઓરિજિનલ ફોટો છે તેમાં જ તમારે સેવ થઈ જશે એટલે આપણે સેવ એઝ કરશું અને અહીંયા જેપીજી પિક્ચરની અંદર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે બી જગ્યાએ સેવ કરવો હોય તે જગ્યા પસંદ કરી અને અહીંયા આપણે એનું નામ આપી દઈએ, જે આપણે નામ આપવું છે તે ફોટો મેં નામ આપ્યું છે અને અહીંયા સેવ ઉપર જઈને આપણે ક્લિક કરી દેવાનું. ત્યારબાદ આને ક્લોઝ કરી તો હવે આપણે જોઈ શકો છો કે અહીંયા આપણો ફોટો સેવ થઈ ગયો છે અને આપણો ઓરિજિનલ ફોટો છે તે એ જ રીતે છે. તો એ જ રીતે આપણે સાઇન પણ કરી શકીએ. તો સાઇનને પણ આપણે એમાં ઓપન કરી લઈએ. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરી જેટલી તમારે સાઇઝ કટિંગ કરવી છે એટલો જ એરિયા તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જો આ રીતે સિલેક્ટ થઈ જાય ત્યારબાદ અહીંયા ક્રોપ. હવે આપણે આના ડાયમેન્શન આના પણ સેટ કરવા હોય તો અહીંયા રિસાઇઝમાં આપણે જઈ શકશું. એની શોર્ટકટ કી પણ છે Ctrl W. Ctrl W કરશો તો પણ આવી જશે. ત્યારબાદ અહીંયા પિક્સલ ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે
અને મેન્ટેન રેસ્પેક્ટ એરિયો ત્યાંથી આપણે રાઇટ કાઢી નાખવાનો રહેશે. આકાશ ધ્યાન રાખજો. હવે આની માની લો કે આપણે સાઇઝ કીધી છે 120 અને 100, તો આપણે અહીં 120 અને 100 કરી અહીં ઓકે ઉપર ક્લિક કરશું એટલે એ રીતના આપણી સાઇન થઈ જશે, આપ જોઈ શકો છો. અને આને પણ આપણે એ રીતે સેવ કરી શકીએ. સેવ એઝમાં જઈ જેપીજી પિક્ચર સિલેક્ટ કરી અને જે જગ્યાએ આપણે સેવ કરવી છે ત્યાંને આપણે એનું નામ આપી દઈએ, નામ આપી આપણે સાઇન, અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું. તો હવે આપ જોઈ શકો છો કે ફોટો પણ આપણો ક્રોપ કટિંગ થઈ ગયો છે, એના ડાયમેન્શનલ સેટ થઈ ગયા છે અને સાઇન પણ આપણી થઈ ગઈ છે. તો આ રીતના તમે પેન્ટની મદદથી પણ રિસાઇઝ અને એના ડાયમેન્શનલ સેટ કરી શકો છો. તો ત્યારબાદ હવે આપણે લાસ્ટ વસ્તુ જોવાની છે કે ફોટાની નીચે આપણે નામ અને તારીખ કઈ રીતે લખવી. તો ચાલો આપણે એ પણ શીખી લઈએ. આપણે ઓરિજિનલ ફોટાની મદદથીને જ આપણે શીખીએ. તો એને પણ પહેલાં ફર્સ્ટ આપણે પેન્ટની અંદર ઓપન કરી લેવાનો રહેશે. ઓપન થઈ જાય એટલે પહેલાં તો જે આપણે કટિંગ કર્યો હતો એ રીતના ફરીથી એકવાર કટિંગ કરી લેશે. આપણે આ રીતના કટિંગ કરી અને ક્રોપ ઉપર જઈને ક્લિક કરી દેવાનું. હવે ત્યારબાદ ફોટાની નીચે આપણે નામને લખવાનું થાય છે. તો જે આ પોઈન્ટ તમને દેખાય છે તે પોઈન્ટને થોડોક આપણે લંબાવી દેવાનો. અત્યારે એક્ઝામ્પલ તરીકે આટલો હું રાખું છું, પોઈન્ટ નીચે લંબાવી દઉં છું એટલે આટલી આપણી બ્લેન્ક જગ્યા થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે નામ લખવું છે. તો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એ બતાવેલો છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું અને ત્યારબાદ આ જે કોરી જગ્યા છે ત્યાં આપણે આ રીતના સિલેક્ટ કરવાનું રહેશે. એટલે ત્યાં હવે આપણે નામ લખી શકશું જે બી આપણે નામ લખવું છે તે. તો અહીંયા નામ લખી નાખું છું. ત્યારબાદ આપણે તારીખ લખવી છે તો એન્ટર મારી અને અહીંયા આપણે ડેટ કરી અને તારીખ પણ લખી શકીએ છીએ. જે બી તમારે તારીખ લખવી હોય, અહીંયા આગળ હું નેમ લખી દઉં એટલે ખ્યાલ આવે. જો આ રીતે ત્યારબાદ તમારે આને ફોટાની સેન્ટરમાં લઈ લેવાનું આ રીતે. તો હવે આપણું અહીંયા થઈ ગયું છે નામ. તો હવે જે વધારે જગ્યા છે તેને અહીંથી આપણે ખેંચી અને થોડી નાની કરી નાખશું એટલે પરફેક્ટ આપણું નામ પણ લખાઈ જશે. તો હવે આ ફાઇલને પણ આપણે સેવ કરી શકીએ. સેવ એઝની મદદથીને તમે સેવ કરજો કારણ કે ઓરિજિનલ ફોટો તમને તમારો એમને બની રહે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણા ફોટાની નીચે નામ અને તારીખ પણ આવી ગઈ છે. તો આ રીતના પેન્ટની મદદથી તમે તમારા ફોટોને એડિટ કરી અને તમારી નીચે એમાં નામ અને તારીખ લખી શકો છો. તો હવે આ રીતના મિત્રો આપણે શીખા કે ફોટાને રિસાઇઝ કેમ કરવો, ક્રોપ કેમ કરવો અને એડિટ કેમ કરવો. અને એક લાસ્ટ આપણે શીખા હતા કે ભાઈ ડાયમેન્શનલ એના સેટ કઈ રીતે કરવા. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન જણાય તો કોમેન્ટ કરજો. અને હા, મારી ચેનલમાં તમે જો નવા છો તો મારી ચેનલને પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરજો અને સાઈડમાં જે બેલ આઇકન આપેલો છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આવનારા મારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી આવે.